ધોરણ 12 કોમ્પ્યુટર અધ્યયન એનું સ્વાધ્યાય જોઈએ, એમાં વિકલ્પ બધા જોઈએ, તો એનું અનુક્રમણિકા જોઈએ. 1 થી 13 પાઠેમાં આવરી લેવામાં આવશે આજના આ જે વિડિયો છે એની અંદર. એની અંદર પહેલું ચેપ્ટર છે એ કમ્પોઝનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરીએ, એનો પહેલો વિકલ્પ જોઈએ. આજે આપણે બધા હેતુલક્ષી પ્રશ્ન જોશું, વિકલ્પ જ જોશું. પહેલું, ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિર્દેશ એકત્રિત કરવા માટે નીચેનામાંથી કયા સંગ્રાહક એકમનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવે છે એ ફોર્મ. બીજું, HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવે છે બી ફોર્મ. ત્રીજું, ફોર્મ ઘટકનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? એ જવાબ આવશે. ચોથું, ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવે છે બી. પાંચમું, ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે નીચેનામાંથી ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવે છે સી. છઠ્ઠું, મેથડ લાક્ષણિકતા સાથે કઈ કિંમતનો ઉપયોગ કરી શકાય? જવાબ આવે છે એ. સાતમું, નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે? જવાબ આવે છે એ, ગેટ. આઠમું, નીચેનામાંથી કઈ પદ્ધતિ HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા પૂરી પાડે છે? જવાબ આવે છે ડી, પોસ્ટ. નવમું, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવાના ફિલ્ડના પ્રકારનો સ્પષ્ટ નિર્દેશન કરવામાં આવે છે? જવાબ આવે છે બી ટાઈપ. દસમું, નીચેનામાંથી કયો ઘટક 1 થી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? જવાબ આવે છે એ, ટેક્સ એરિયા. અગિયારમું, નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા તો મેનુની રચના કરવા માટે જરૂરી છે? જવાબ આવે છે સી. બારમું, નીચેનામાંથી કયું નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું IDE છે? જવાબ આવે છે બી. તેરમું, WYSIWYG એટલે શું? જવાબ આવે છે વોટ યુ સી ઇટ વોટ યુ ગેટ, સી જવાબ આવશે. ત્યારબાદ બીજું ચેપ્ટર જોઈએ, કેસ્કેટિંગ સ્ટાઇલ સીલ અને જાવાસ્ક્રિપ્ટ. એની અંદર પહેલો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કોનો ઉપયોગ વેબસાઇટમાં દર્શનીય ઘટકો માટેની શૈલી સ્પષ્ટ કરવા માટે થાય છે? જવાબ આવે છે એ. બીજું, નીચેનામાંથી કોને CSS ની વાક્યરચનામાં એક વિશિષ્ટ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવે છે એ, નિયમ. ત્રીજું, નીચેનામાંથી CSS નિયમના મુખ્ય બે ભાગો કયા છે? જવાબ આવે છે એ. ચોથું, જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTMLના ઘટકને શું કહે છે? જવાબ આવે છે બી. પાંચમું, નીચેનામાંથી CSS ની રચના વાક્ય રચના કઈ છે? જવાબ આવે છે સી. છઠ્ઠું, નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો છે? જવાબ આવે છે ડી. સાતમું, નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ વેબ પેજમાં પ્રોગ્રામિંગ ઉમેરવા માટે કરવામાં આવે છે? જવાબ આવે છે બી. આઠમું, નીચેનામાંથી કઈ સરળ હળવી પ્રોગ્રામિંગ ભાષાને સ્ક્રિપ્ટિંગ ભાષા તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં અર્ધતન પ્રોગ્રામિંગ કાર્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હોય? જવાબ આવે છે એ. નવમું, નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ HTML પાનામાં જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે કરવામાં આવે છે? જવાબ આવે છે બી. દસમું, નીચેનામાંથી કઈ નિશાની દ્વારા જાવાસ્ક્રિપ્ટ બ્લોકની શરૂઆત અને અંત દર્શાવવામાં આવે છે? જવાબ આવે છે સી, છગડીયો કૌંસ. અગિયારમું, નિશ્ચિત કાર્ય કરવા માટે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારના ઘટકને શું કહે છે? જવાબ આવે છે ડી, ફંક્શન. બારમું, નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પરત કરવા માટે થાય છે?
જવાબ આવે છે એ. તેરમું, ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? જવાબ આવે છે સી, ઘટના બને છે. ચૌદમું, નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં? જવાબ આવે છે સી. પંદરમું, વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે? જવાબ આવે છે એ, જલ. સોળમું, BOM એટલે શું? જવાબ આવે છે બી, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ. સત્તરમું, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરે રહેલ ઓબ્જેક્ટને કયો કહે છે? તો કે એ વિન્ડો કહે છે. અઢારમું, NaN એટલે શું? જવાબ આવે છે નોટ એ નંબર. ત્રીજું ચેપ્ટર જોઈએ, કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના કરવી. એની અંદર પેલું, વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવા માટે નીચેનામાંથી શું મદદરૂપ બને છે? જવાબ આવે છે વેબસાઇટ. બીજું, વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? જવાબ આવે છે નિવેશ. ત્રીજું, વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? જવાબ આવે છે સંપૂર્ણ અને સંબંધિત. ચોથું, નીચેનામાંથી કયા પ્રકારની વિષય વસ્તુ વેબસાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવા અને અન્ય વસ્તુઓનું વિહંગાવલોકન પૂરું પાડે છે? જવાબ આવે છે એ, વિસ્તૃત. પાંચમું, વેબ પેજના આંતર જોડાણને શું કહે છે? જવાબ આવે છે ડી, વેબસાઇટ. છઠ્ઠું, વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે? તો એને એ હોમ પેજ કહે છે. સાતમું, વેબસાઇટના હોમ પેજને કયું નામ આપી સંગ્રહ કરવો જોઈએ? જવાબ આવે છે બી. આઠમું, ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે? જવાબ આવે છે સી. નવમું, FTPનું પૂરું નામ શું છે? જવાબ આવે છે ડી, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ચોથું, ઈ કોમર્સનો પરિચય. એની અંદર આપેલ વિકલ્પ પહેલો, નીચેનામાંથી પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? તો કે એમેઝોન. બીજું, ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપ ઉપલબ્ધ વર્તમાન પત્રને શું કહે છે? જવાબ આવે છે બી. ત્રીજું, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માત્રે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? જવાબ આવે છે હરરાજી. બી જવાબ આવે છે. ચોથું, ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો એને ઓળખાય છે નેટ બેન્કિંગ. પાંચમું, નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? જવાબ આવે છે એ, નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. છઠ્ઠું, ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? જવાબ આવે છે ડી, ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે. સાતમું, ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? જવાબ આવે છે સી, સુરક્ષા. આઠમું, નીચેનામાંથી ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? જવાબ આવે છે ગોપનીયતા એ. નવમું, ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાયિકો કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાયિક પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? જવાબ આવે છે એ, વ્યવસાયથી ગ્રાહક. દસમું, જુદા જુદા વ્યવસાયિકો ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે? જવાબ આવે છે સી, વ્યવસ્થાઈ. અગિયારમું, નીચેનામાંથી કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? ઉદાહરણ આવે છે હરાજી માટેની સાઇટ. બારમું, ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ વ્યવસાય પ્રતિકૃતિ કહે છે? જવાબ આવે છે બી, ગ્રાહકથી ગ્રાહક. તેરમું, નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પદ્ધતિમાં પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? જવાબ આવે છે ગ્રાહકથી વ્યવસાય.
નીચેનામાંથી કઈ ઈ કોમર્સની પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે? જવાબ આવે છે સરકારી વ્યવસ્થાથી. નીચેનામાંથી કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્ટ એજન્સી સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી સંસ્થા કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? જવાબ આવે છે સરકારથી સરકાર. ત્યારબાદ આગળ જોઈએ ચેપ્ટર 5મું, એમ કોમર્સનો પરિચય. એની અંદર પહેલો વિકલ્પ જોઈએ, ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનોને ઉપયોગ કરી માલ કે સેવાના ખરીદ વેચાણને શું કહે છે? એમ કોમર્સ કહે છે. બીજું, વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકનો ઉપયોગને શું કહે છે? જવાબ આવે છે એલ કોમર્સ. જીપીએસ એટલે શું? જવાબ આવે છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ચોથું, અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે માહિતીને ગુપ્ત રાખવાની પદ્ધતિને સુરક્ષાના કયા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે? તો ગુપ્તતા ઓળખવામાં આવે છે. પાંચમું, વિતરણ દરમિયાન વિગતને અકસ્માતથી કે દૂષિત ઈરાદાઓથી બચાવવામાં આવ્યા નથી કે તેની સાથે કોઈ છેડા કરવામાં આવ્યા નથી, આને સુરક્ષાનો કયો પ્રકાર કહે છે? એને કહેવાય બી અખંડિતતા. છઠ્ઠું, માત્ર અધિકૃત ઉપયોગકર્તાને જ સિસ્ટમના ઉપયોગની પરવાનગી આપવામાં આવે તે સુરક્ષાનો કયો પ્રકાર દર્શાવે છે? એ અધિકૃતતા. સાતમું, નીચેનામાંથી સુરક્ષાનો કયો પ્રકાર ખાતરી આપે છે કે સંદેશ મોકલનાર સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકે નહીં? જવાબ આવે છે સી અસ્વીકૃત. આઠમું, ઇન્ટરનેટ પર કોમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે? જવાબ આવે છે એ. નવમું, અધિકૃતતાના મશીન કે નેટવર્કને સ્થગિત કરી નાખી તેને નિરુપયોગી બનાવી દેવાનું આક્રમણ નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? જવાબ આવે છે બી. દસમું, હયાત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહે છે? જવાબ આવે છે સી. અગિયારમું, કોઈની સમક્ષ તમે જે નથી તે સ્વરૂપે રજૂ થવું અથવા કોઈ નકલી વેબસાઇટને પ્રમાણભૂત વેબસાઇટ તરીકે રજૂ કરવી તેને શું કહે છે? ડી કહે છે સ્પૂફની. બારમું, વાયરસ વોર્મ કે ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધી અટકાવી અને દૂર કરવાની પ્રક્રિયા કરતા કોમ્પ્યુટર પ્રોગ્રામને શું કહે છે? એ એન્ટીવાયરસ સોફ્ટવેર. તેરમું, એન્ક્રિપ્શન એલ્ગોરિધમનો ઉપયોગ કરી સાદા લખાણ નામે ઓળખાતા મૂળ લખાણને ગુપ્ત લખાણ તરીકે ઓળખાતા અવાસ્ય લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે? એને એન્ક્રિપ્શન કહે છે. ચૌદમું, ગુપ્ત લખાણને ફરી મૂળ લખાણમાં પરિવર્તન કરવાની ક્રિયાને શું કહે છે? તો મિત્રો, અહીં જવાબ છે ખોટો આપ્યો છે. સી જવાબ આવે છે, પણ એમાં ડિસ્ક્રિપ્શન આવશે, ડિસ્ક્રિપ્શન. પંદરમું, ઇન્ટરનેટ પર વેબ વ્યવહારને સુરક્ષિત કરવા રાખવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવે છે ડી. સોળમું, SSL પ્રોટોકોલની રચના કોણે કરી છે? જવાબ આવે છે બી. સત્તરમું, નીચેનામાંથી વેબસાઇટની કઈ શરૂઆત દર્શાવે છે કે સાઇટને SSL દ્વારા સુરક્ષિત કરવામાં આવેલી છે? જવાબ આવે છે સી. અઢારમું, સર્જકના મૂળભૂત કાર્યનો ઉપયોગ અન્ય અનઅધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા સર્જકને કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે? જવાબ આવે છે બી કોપીરાઇટ. ઓગણીસમું, ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાની અલગ રાખવા વ્યક્તિ કે સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નિશ્ચિત લોગો, શબ્દ, નિશાની, શૈલી કે શબ્દ સમૂહ કે ચિત્રને શું કહે છે? એને કહે છે ટ્રેડમાર્ક. એ
વિસ્મું નીચેનામાંથી કઈ ટ્રેડમાર્કની નિશાની છે? તો ટીએમ, એસએમ એન્ડ આર. 21. એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને શું કહે છે? બી કહે છે. જવાબ આવે છે 22. ફાઇલની કોપીરાઇટ માહિતીને ઓળખવા માટે ચિત્ર, ઓડિયો કે વિડીયોમાં ઉમેરવામાં આવતા ડિજિટલ કોડને શું કહે છે? જવાબ આવે છે ડી, વોટરમાર્ક. 23. ઉપયોગકર્તાને ક્રેડિટ કાર્ડ તથા વેપારીને ચૂકવણીની ખાતરી કોણ આપે છે? જવાબ આવે છે બી, ઇન્સ્યુઇંગ બેંક. 24. નીચેનામાંથી ચૂકવણીના કયા કાર્ડની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોય છે? જવાબ આવે છે સી, ક્રેડિટ કાર્ડ ઉપર. 16. ચેપ્ટર ઓબ્જેક્ટ આધારિત ધ્યાન. એમાં પહેલું, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ પર હોય છે? જવાબ આવે છે સી, ઓબ્જેક્ટ. બીજું, જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? જવાબ આવે છે બી, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. ત્રીજું, નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદા પાડે છે? જવાબ આવે છે બી, સ્ટેટ. ચોથું, એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે? જવાબ આવે છે એ, ક્લાસ. પાંચમું, નીચેનામાંથી ક્યુ દ્રશ્યતાનું ચિહ્ન નથી? જવાબ આવે છે બી. છઠ્ઠું, ઇન કેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે? જવાબ આપેલ છે આપેલા તમામ બધા જ વિકલ્પ. સાતમું, ડેટા એબ્સ્ટ્રેક્શન વડે શું શક્ય બનાવી શકાય છે? જવાબ આવે છે એ, ડેટા સુરક્ષિતતા. આઠમું, નીચેનામાંથી કયો વિકલ્પ પોલીમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી? જવાબ આવે છે સી, ડેટા હાઇડિંગ. નવમું, એગ્રીગેશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? જવાબ આવે છે એ, પૂર્ણ સંબંધ. દસમું, ઇનહેરિટન્સ કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? જવાબ આવે છે એક છે સંબંધ, બી જવાબ આવે છે. અગિયારમું, ક્લાસ ડાયોગ્રામમાં કોમ્પ્રેજિશનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે? જવાબ આવે છે બી, ભરેલ હીરાના ચિહ્ન વડે. સાતમું, જાવાની મૂળભૂત બાબતો. એમાં પહેલું જોઈએ, જાવામાં કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ હોય છે? જવાબ આવે છે 8. બીજું, અપૂર્ણાંક લિટરલનો પૂર્વ નિર્ધારિત ડેટાનો પ્રકાર કયો છે? જવાબ આવે છે ડી. ત્રીજું, જાવામાં CHAR ડેટા પ્રકાર માટે કયો કેરેક્ટર સેટ વપરાય છે? જવાબ આવે છે યુનિકોડ એ. ચોથું, નીચેનામાંથી કયું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ્સ થશે? જવાબ આવે છે ઉપરના બધા, એટલે કે ડી. પાંચમું, નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે? જવાબ આવે છે બી, અંક. છઠ્ઠું, નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટા પ્રકાર નથી? જવાબ આવે છે સ્ટ્રીંગ, ડી. સાતમું, બુલિયન ડેટા પ્રકારની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે? જવાબ આવે છે એ, સી, ફોલ્સ. આઠમું, અંક ગણિતની પદાવલી 7/2નું શું પરિણામ મળશે? જવાબ આવે છે બી, 3.5. નવમું, અંક ગણિતની પદાવલી -7/2નું શું પરિણામ મળશે? જવાબ આવે છે બી, -1. અંક ગણિતની પદાવલી -7.5/2નું શું પરિણામ મળશે? જવાબ આવે છે બી, -1.5. આઠમું, જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. એમાં પહેલું જોઈએ, નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? જવાબ આવે છે એ, ક્લાસ. બીજું, નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડનો ઘોષિત કરવા માટે વપરાય છે? જવાબ આવે છે એ, સ્ટેટિસ્ટિક. ત્રીજું, નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? જવાબ આવે છે બી, ન્યૂ. ચોથું, ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેનામાંથી કઈ મેથડ કોલ કરી શકાય છે? જવાબ આવે છે બી, ક્લાસ મેથડ. પાંચમું, નીચેનામાંથી એક સમાન નામ ધરાવતી પણ અલગ અલગ પ્રાચલો સાથેની એક કરતાં વધારે મેથડનો
ઉલ્લેખ કોણ કરે છે? જવાબ આવે છે એ ઓવરલોડેડ મેથડ્સ. છઠ્ઠું, નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્ક્વાયર થાય છે? જવાબ આવે છે બી કન્સ્ટ્રક્ટર. સાતમું, નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરે છે? જવાબ આવે છે એ. આઠમું, નીચેનામાંથી જાવામાં ઇન્સ્ટન્સ મેથડ ઇન્ક્વાયર કરવા માટે શું વપરાય છે? જવાબ આવે છે બી ઓબ્જેક્ટનું નામ ડોટ અને મેથડનું નામ. નવમું, નીચેનામાંથી ઇન્સ્ટન્સ મેથડ વડે શું એક્સેસિબલ છે? તો જવાબ આવે છે ડી ઉપરના બધા વિકલ્પ. દસમું, જ્યારે સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? જવાબ આવે છે સી ઇનહેરિટેડ મેથડ્સ. નવમું, એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ. પેલું, નીચેનામાંથી શું એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ કરે છે? જવાબ આવે છે એ ઝીરો. બીજું, સેલ્સ 5 અને 12 એરેમાં દ્વિતીય પરિણામનું કદ કેટલું હશે? જવાબ આવે છે સી 60. ત્રીજું, સેલ્સ 5-12 એરે માટે સેલ્સ ડોટ લેન્થ પદાવલી શું પરત કરશે? જવાબ આવશે 5. ચોથું, જો પ્રારંભિક કિંમતો આપ્યા વિના સેલ્સ એરે વ્યાખ્યાયિત કરવામાં આવે તો સેલ્સમાં 00ની શરૂઆતની કિંમત શું હશે? જવાબ આવે છે એ 0. પાંચમું, સ્ટ્રિંગ ક્લાસના ઓબ્જેક્ટમાં લેન્થ શું નિર્દેશન કરે છે? જવાબ આવે છે બી મેથડ. છઠ્ઠું, જો STR એ સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ હોય તો તેમાં થેન્ક ગોડ માહિતી હોય તો સ્ટ્રિંગ લેન્થની કિંમત કેટલી થશે? જવાબ આવે છે 9. એ 9 જવાબ આવશે. સાતમું, જો આપણે કેલેન્ડર ક્લાસની ગેટ મેથડમાં ડે ઓફ વીક પ્રાચલ તરીકે વાપરીએ તો કયા પ્રકારની કિંમત પરત કરશે? જવાબ આવે છે એ ઇન્ટ. દસમું, ચેપ્ટર જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન. પેલો વિકલ્પ જોઈએ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પરિભાષામાં નીચેના પૈકી કઈ ભૂલની સ્થિતિ ગણાય છે? જવાબ આવે છે સી અપવાદ. બીજું, તમામ જાવા અપવાદો માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? જવાબ આવે છે બી અમલ દરમિયાનના અપવાદ. ત્રીજું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવે છે ડી અપવાદો અને ભૂલ એક જ બાબત છે. ચોથું, નીચેનામાંથી કયું તત્વ ટ્રાય વિભાગમાં સમાવવામાં આવતું નથી? જવાબ આવે છે બી કીવર્ડ કેચ. પાંચમું, અપવાદ સર્જાય ત્યારે નીચેનામાંથી કયો વિભાગ વ્યવસ્થાપન કરે છે કે યોગ્ય ક્રિયા હાથ ધરે છે? જવાબ આવે છે બી કેચ. છઠ્ઠું, નીચેનામાંથી કયું કેચ વિભાગની અંદર હોવું જોઈએ? જવાબ આવે છે સી અપવાદનું વ્યવસ્થાપન કરવા જરૂરી બધા વિધાન. સાતમું, જ્યારે ટ્રાય વિભાગ કોઈ અપવાદ નહીં સર્જે અને તમે અનેક કેચ વિભાગ બનાવ્યા હશે ત્યારે શું થશે? જવાબ આવે છે સી એક પણ કેચ વિભાગ અમલમાં આવશે નહીં. આઠમું, નીચેમાંથી ટ્રાય કેચ વિભાગનો ઉપયોગ કરવાનો ફાયદો કયો છે? જવાબ આવે છે સી અપવાદરૂપ ઘટનાને નિયમિત ઘટના સાથે સાંકળવામાં આવે. નવમું, નીચેના પૈકી કઈ પદ્ધતિ મેથડ અપવાદને થ્રો કરી શકે છે? જવાબ આવે છે સી ટ્રાય વિભાગ સાથેની પદ્ધતિ. દસમું, કોઈ મેથડનો પૂર્ણ રીતે ઉપયોગ શક્ય છે કે કેમ તે જાણવા માટે નીચેના પૈકી કયું ઓછું અગત્યનું છે? જવાબ આવે છે મેથડ થ્રો દ્વારા કરવામાં આવતા અપવાદનો પ્રકાર. અગિયારમું ચેપ્ટર ફાઇલ વ્યવસ્થાપન. પહેલો વિકલ્પ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવે છે બી નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કોમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે. બીજું, નીચેનામાંથી કયું કોમ્પ્યુટર સિસ્ટમમાં નાશવંત સાધન પર સાચવેલ ડેટાના સમૂહનો નિર્દેશ કરે છે? જવાબ આવે છે સી નાશવંત ડેટા. ત્રીજું, નાનામાંથી મોટા ડેટા મુજબ ડેટા પદાનુક્રમ નીચેમાંથી કયો પ્રકાર છે? તો સી જવાબ આવે છે. ચોથું, સ્ટ્રીમ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવે છે બી સ્ટ્રીમ એ માર્ગ એટલે કે ચેનલ છે જેમાંથી ડેટા વહે છે.
પાંચમું રેકોર્ડના ફિલ્ડની વચ્ચે નીચેનામાંથી ક્યુ ચિહ્ન બે ફિલ્ડની જુદા પાડવામાં ઉપયોગમાં લેવાય છે? જવાબ આવે છે ડી, ખાલી જગ્યા. છઠ્ઠું, નીચેનામાંથી કઈ ક્રિયાઓ પાર પાડવા માટે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરી શકાય છે? જવાબ આવે છે ઉપરના તમામ. તો ચેપ્ટર 12માં લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન. પહેલો વિકલ્પ, આધુનિક શબ્દ પ્રક્રિયા સોફ્ટવેર નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે? જવાબ આવે છે સી. બીજું, નીચેનામાંથી કયો અનામત અક્ષર લેટેક્સમાં નથી? જવાબ આવે છે એ, એટ સાઇન. ત્રીજું, નીચેનામાંથી કયું નેમથી શરૂ થાય છે અને એન્ડ નામથી પૂરું થાય છે? જવાબ આવે છે સી, એન્વાયરમેન્ટ. બીજું, ચોથું, નીચેનામાંથી કયો અક્ષર લેટેક્સમાં કોમેન્ટ ટિપ્પણી માટે વપરાય છે? જવાબ આવે છે બી. પાંચમું, નીચેનામાંથી કયો ભાગ લેટેક્સમાં ડેટા મેટા ધરાવે છે? જવાબ આવે છે એ, પ્રાસ્તાવિક ભાગ. છઠ્ઠું, નીચેનામાંથી કઈ વેબસાઇટ લેટેક્સમાં પેકેજ ધરાવે છે? જવાબ આવે છે એ, સી ટી એ એન. સાતમું, નીચેનામાંથી કયું આપમેળ અનુક્રમ નંબર આપતું નથી? જવાબ આવે છે સી. આઠમું, નીચેનામાંથી કયું એન્વાયરમેન્ટ લખાણની લીટીમાં ગાણિતિક વિષયવસ્તુ દર્શાવે છે? જવાબ આવે છે બી. નવમું, નીચેનામાંથી કયો કમાન્ડ સમૂહ યુનિયનનું ચિહ્ન બતાવે છે? જવાબ આવે છે એ. દસમું, અનુક્રમણિકા અથવા તો સબસ્ક્રિપ્ટ દર્શાવવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયા વપરાય છે? જવાબ આવે છે એ, અંડરસ્કોર. અગિયારમું, નીચેનામાંથી કયું પ્રસ્તાવના પ્રથમ લીટી તરીકે વપરાય છે? જવાબ આવે છે ડી. તેરમું, અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ, એમાં પહેલું જોઈએ, નીચેનામાંથી કઈ ફાઇલ તેમાં રહેલ આખા ડિરેક્ટરી માળખાનો ઉલ્લેખ કરે છે? જવાબ આવે છે ડી, આર્ચીવ. બીજું, ટારનું આખું નામ શું છે? ટારનું આખું નામ એ, ટેપ આર્ચીવર. ત્રીજું, ક્યાં આર્ચીવર પ્રકારમાં પાસવર્ડ વિકલ્પ ઉપલબ્ધ હોય છે? જવાબ આવે છે ડી, ઝીપ અને ટેક ઝીપ, જેડ બંને. ચોથું, નીચેનામાંથી કયું મલ્ટીમીડિયા લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમુદ્ર છે? જવાબ આવે છે VLC. સી જવાબ આવશે. પાંચમું, VLCનું આખું નામ શું છે? તો કે વિડીયો લેન ક્લાયન્ટ. છઠ્ઠું, કઈ તકનીક આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે? જવાબ આવે છે ડી, GPS. સાતમું, કોઈ પણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા કયા પ્રકારનો ઉપયોગ થાય છે? જવાબ આવે છે સી, કેરેક્ટર મેપ, અક્ષર નકશો. આઠમું, આર માંથી બહાર નીકળવા માટે કયો કમાન્ડ છે? જવાબ આવે છે બી, ક્યુ કમાન્ડ છે. નવમું, આરમાં બાર ગ્રાફ બનાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? જવાબ આવે છે ડી. દસમું, નીચેનામાંથી રેશનલ પ્લાનમાં જુદા જુદા સ્વરૂપો કયા છે? જવાબ આવે છે એ, સિંગલ, મલ્ટી અને વ્યુઅર. મિત્રો, અહીં આપણી આખી બુક પૂરી થઈ છે. થેન્ક યુ.